નમસ્કાર દર્શક મિત્રો, બીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. વીર મેઘમાયા 886માં બલિદાન દિને માયા સાતમ નિમિત્તે યોજાઈ પાલખી યાત્રા. વીર મેઘમાયા શહાદત દિનની પાટણમાં કરવામાં આવી ઉજવણી. તો સ્વયં સૈનિક દળ દ્વારા વિશાળ રેલીનું કરવામાં આવ્યું આયોજન. ગુજરાતમાં 13 જિલ્લામાં જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખોની કરવામાં આવી વરણી. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ગેમરભાઈ જીવાભાઈ રબારીની કરાઈ નિમણૂક. તો બગવાડા દરવાજા ચોકમાં આતિશબાજી કરીને મોં મીઠું કરાવી ગેમરભાઈની જિલ્લા પ્રમુખની વરણીને આવકારવામાં આવી. તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પાટણ શહેરમાં આજે વીર મેઘમાયાના 886માં બલિદાન દિને માયા સાતમ નિમિત્તે પરંપરાગત રીતે પાટણ શહેરના મોટી સરાય આંબેડકર ચોક ખાતેથી પાલખી યાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત માયા સાતમ નિમિત્તે પ્રથમવાર સ્વયંસૈનિક દળ SSD દ્વારા શહેરના લીલીવાડી ચોક ખાતેથી વિશાળ રેલી યોજીને માયા ટેકરી સ્થિત વીર મેઘમાયા સ્મારક સંકુલ ખાતે પહોંચી હજારોની સંખ્યામાં કાર્યકરો દ્વારા સલામી આપવામાં આવી હતી. પ્રાચીન ઐતિહાસિક પાટણનગરમાં સદીઓ પૂર્વે જનહિતાર્થે પીવાના પાણી માટે પોતાના દેહનું બલિદાન આપી સામાજિક સમાનતાની મિશાલ રચનાર વીર મેઘમાયાની સ્મૃતિમાં દર વર્ષે મહાસુદ સાતમે પરંપરાગત રીતે માયા સાતમની ઉજવણી કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે. માયા સપ્તમી નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ 16 ફેબ્રુઆરીને શુક્રવારે મોટીસરાય ખાતેથી વાસ્તે ગાસ્તે પાલખી યાત્રા નીકળી હતી. તેમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, બાળકો અને ભાઈઓ બહેનો જોડાયા હતા. આ પાલખી યાત્રા પીપળા ગેટ 50રા થઈને મુખ્ય બજાર 3 દરવાજા રતનપોળ કનાસરા દરવાજા થઈ માયા ટેકરી પહોંચી હતી, જ્યાં વીર મેઘમાયા દેવને પ્રસાદ અર્પણ કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ વર્ષે પ્રથમવાર વીર મેઘમાયાના શહાદત દિવસ નિમિત્તે સ્વયં સૈનિક દળ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ. SSDના આ રેલી સવારે 11 કલાકે લીલીવાડી ચોક ખાતેથી પ્રસ્થાન પામી ટેલિફોન એક્સચેન્જ રોડ, સુભાષ ચોક, બગવાડા દરવાજા, બાબા સાહેબની પ્રતિમા સર્કલથી પસાર થઈ મેઇન બજાર 3 દરવાજા, કનાસળા દરવાજા, MN હાઈસ્કૂલ, રાણીની વાવ રોડ થઈ વીર મેઘમાયા મંદિર સંકુલ ખાતે પહોંચી હતી, જ્યાં સ્વયં સૈનિક દળના હજારો કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે વીર મેઘમાયાને ભવ્ય સલામી અર્પણ કરવામાં આવી હતી. પાટણ શહેરના ચાણસ્મા હાઈવે ઉપર આવેલા અંબાજી નેળિયાના ઊભા રોડની બંને સાઈડો ઉપરના રહેણાંક મકાનોના માલિકોએ ઘરના બંગલાના ઝાંપા પ્રવેશદ્વારમાંથી પોતાના વાહનોને અંદર લઈ જવા તથા બહાર ઉતારવા રેમ્પ અને પગથિયા છેક રોડ સુધી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બનાવ્યા હોવાથી તેને ઘર માલિકો જાતે જ તોડીને દૂર કરે, અન્યથા પાટણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ દબાણોને દૂર કરાશે એવી ચેતવણી આજે પાટણ નગરપાલિકાએ ગુરુવારિયા દરમિયાન આપી હતી તથા તેઓને નોટિસો આપવા જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાનો દર ગુરુવારનો ફેરણી ગુરુવારીઓ નગરપાલિકા આપના દ્વારેનો પહેલા રાઉન્ડનો છેલ્લો કાર્યક્રમ આજે શહેરના વોર્ડ નંબર 11માં શહેરના અંબાજી નેળિયા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, આ વોર્ડના સુધરાઈ સભ્ય જયેશભાઈ પટેલ, ભૂગર્ભ ગટરના ચેરમેન, વોટર વર્કર્સ ચેરમેન તથા અધિકારી ભરતભાઈ મોદી, સ્વચ્છતા ચેરમેન હરીશભાઈ મોદી સહિતના આ વિસ્તારના રજૂઆતકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગુરુવારિયા દરમિયાન અત્રેના રહીશોએ પીવાના પાણી, ગટર, સ્વચ્છતા, કેનાલ સફાઈ, બગીચા અને દબાણોની જુદી જુદી રજૂઆત કરતા પ્રમુખ અને આ વોર્ડના સુધરાઈ સભ્યએ જે તે શાખાઓને તેના નિકાલની સૂચના આપી હતી. આજના આ કાર્યક્રમમાં અંબાજી નેળિયાના સારથી નગર પાસે ચાલતી સિનિયર સિટીઝન ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે અહીં તેઓને બેઠક માટે વ્યવસ્થા અને તડકો ન લાગે તે માટે શેડ બનાવવામાં આવે જેથી વયસ્ક નાગરિકો ભેગા મળીને બેસી શકે. આ ઉપરાંત સારથીનગર ચોક અને શાંતિ નિકેતન સ્કૂલ વચ્ચેથી પસાર થતી સિંચાઈ વિભાગની કેનાલમાં આ વિસ્તારના કેટલાક ઉત્પાદન કરતા કારખાના અને એકમો તેમના ગંદા વપરાશી પાણી કેનાલમાં ઠલવતા હોવાથી સમગ્ર કેનાલ ગંદકીથી ઉભરાઈ રહી છે,
જેથી અત્રેના લોકોને મુશ્કેલીઓ પડે છે. પ્રમુખે આ બાબતે સિંચાઈ વિભાગને જાણ કરી કેનાલમાં ગંદકી કરતા લોકોને નોટિસો આપીને પગલાં લેવા જણાવ્યું હતું. આ કેનાલમાં ગાદલા ધોવાતા હોવાનું કહેવાય છે. પીવાના પાણીના પ્રશ્ન અંગે જણાવાયું કે જીયુડીસી દ્વારા નિર્મળનગર વિસ્તારમાં 10 લાખ લીટરની ઓવરહેડ ટાંકી તથા સંપ બનાવી પાઇપલાઇન મારફત નર્મદાનું પાણી આપવાનો પ્રોજેક્ટ વિચારાધીન છે, જે ટૂંકમાં પૂર્ણ થતાં પાણીનો પ્રશ્ન ઉકેલાશે તેમ જણાવતા એક રજૂઆત કરતાએ પ્રતિપ્રશ્ન કર્યો કે અગાઉ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન 8 વર્ષ બાદ ઉકેલાયો, તેવી રીતે પાણીનો પ્રશ્ન ઉકેલાશે કે નહીં. અને એકવાર રજૂઆતમાં સારથીનગર ચોકમાં એક હાઈ માસ્ટ મૂકીને અંધારા ઉલેચવાની રજૂઆત થઈ હતી. નહેર કેનાલ પરના દબાણો દૂર કરીને અહીં સિનિયર સિટીઝનો માટે બગીચો બનાવવાની રજૂઆત થઈ હતી. આ ઉપરાંત સારથીનગર ચોકથી નિર્મળનગર સુધીના રોડની માંગણી આવતા જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માટે ₹22 લાખના ખર્ચે રોડની પ્રપોઝલ પાઇપલાઇનમાં છે અને અંબાજી નેડિયામાં તાજેતરમાં જ બનાવેલ સીસી રોડ ઉપર 14 જેટલા બમ્પો તથા ઘરોના ઢાળ બનાવી દેવાયા છે, જેના કારણે વાહનો તેને ઓળંગવાની ફિરાકમાં પડી જવાના બનાવો બની રહ્યા છે. આજે ગુરુવાર તરીકે વોર્ડ નંબર 11માં ગુરુવારે અમે નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરીએ છીએ. તેમાં મારી સાથે નગરપાલિકાની સમગ્ર ટીમ, નગરપાલિકાના સમગ્ર કર્મચારીની ટીમ તેમજ અમારા સૌ સાથી કોર્પોરેટર ભાઈ જયેશભાઈ, ઉપપ્રમુખ હિનાબેન, ઉપરત શાખાના ચેરમેન પ્રવીણાબેન, હરેશભાઈ મોદી, સ્વસ્થ શાખાના ચેરમેન સૌ સાથે રહી નગરપાલિકા આપના વોર્ડના કાર્યક્રમમાં અંબાજી નેડિયાની મુલાકાત લીધી. તેમાં પાણી ઓછું આવવું, રોટલો કચરાના પ્રશ્નો અને અહીંયાના રહીશોની એક લોક માંગ હતી કે રસ્તો દિવસ જતાં પહોળો થયો, છતાં જે બમ્પ બનાવી આ ઘર આગળ જે રેમ્પ બને છે એ થોડા એના લેવલ કરાવવા એ લોક માંગ હતી. અને સિનિયર સિટીઝનોને બેસવા માટે એક નાના એવા બગીચાની પણ લોક માંગ હતી. કેનાલની બાજુમાં જે પડતરૂપ જગ્યા છે ને એ ત્યાં બગીચો બનાવવા માટેની, અને કેનાલની બાજુમાંથી એક રસ્તો જાય છે જે નિર્મળનગર ટચ થાય છે એ રસ્તાની માંગ હતી. કેનાલની અંદર જે મરચાની વેચાણ જે ધંધાકીય ફેક્ટરીઓ ચાલે છે એનું પાણી ધંધા તો અહીંયા છોડવામાં આવે છે એવી રજૂઆત. શું કાર્યવાહી કરશો આપ? અમે આગળ એ સિંચાઈ વિભાગમાં આવે છે તો સિંચાઈ વિભાગને જાણ કરીશું. ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો પર કોની પસંદગી થશે તેને લઈને પ્રવર્તી રહેલી અટકળો અને આતુરતાનો આજે અંત આવ્યો હતો. આજે રાજ્યસભાના સાંસદ તરીકે ઉત્તર ગુજરાતને પ્રતિનિધિત્વ રૂપે પાટણ જિલ્લા સંગઠનના પૂર્વ પ્રભારી અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયકની ઉમેદવાર તરીકે પસંદગી કરાતા ભાજપ વર્તુળમાં આનંદની લાગણી પ્રસરી છે. રાજ્યસભાના સાંસદ તરીકે મયંક નાયકની પસંદગીથી ખુશીમાં ની લહેર પાટણ શહેરના બગવાડા દરવાજા ચોકમાં ભાજપ દ્વારા આતિશબાજી કરીને તેમની પસંદગીને આવકારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, મોદી સહિત કાર્યકરો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા પાટણ જિલ્લાના પૂર્વ પ્રભારી હાલ બક્ષીપંચ મોરચાના પ્રદેશની અંદર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા એક નાના સમાજના આપણે સતત પાર્ટીની અંદર વર્ષોથી જે કામ કરીને જે સંઘર્ષ કર્યા હતા એવા મયંકભાઈ નાયકની રાજ્યસભાની અંદર નિમણૂક થઈ છે. એ નિમણૂકની અંદર ખુશાલીમાં આજે પાટણમાં બગોડા દરવાજે બક્ષીપંચ મોરચા દ્વારા એ આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મયંકભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આના દિવસોમાં અંતિ પણ આગળ વધી અને ગુજરાતને ઉત્તર ગુજરાતનું નામ રોશન કરે. પાટણ જિલ્લામાં જાણે અકસ્માતનું ભૂત ધૂણ્યું હોય તેમ અકસ્માતની ગોઝારી ઘટનાઓ બનવા પામી હતી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બપોરના સુમારે ચાણસ્મા નજીક બનવા પામી હતી, જેમાં બાઇક તેમજ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને તેમજ 2 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. ચાણસ્મા હારીજ હાઈવે પર આવેલ ધર્મોડા પાટીએ બપોરના સુમારે મહેસાણાના પાલાવાસણા ગામનો પટેલ પરિવાર વરાણા ગામેથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે સંખેશ્વર તાલુકાના ઇસ્લામપુરા ગામના વતની બાઇક ચાલક રામાજી વાઘાજી ઠાકોર ચાણસમાંથી કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે હારીજ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ અલ્ટો ગાડી બાઇક સાથે ટકરાતા ગાડીમાં સવાર 2 લોકોના મોત નિપજ્યા હતા.
એક્સિડન્ટ થવાનું પ્રાથમિક કારણ ભમરિયા મદ ઉડવાના કારણે બાઇક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ચાલક પર બાઇક જતા ગાડી ચાલકે પણ તેને બચાવવા જતાં બે એકબીજા સાથે ટકરાયા હતા અને એક ઝાડમાં ગાડી ટકરાઈ હતી. ત્યારે બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને કારમાં સવાર ડ્રાઈવર અને એક મહિલાનું મોત નિપજ્યું હતું અને ગાડીમાં સવાર બે લોકોને સારવાર અર્થે રિફર કરાયા હતા. ઘટનાની જાણ આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, તેમજ તમામ મૃતકોને ચાણસમાં રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, તેમજ વધુ તપાસ ચાણસમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રાધનપુર તાલુકાના મશાલી ગામમાં આવેલ શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને મિની ટ્રકમાં બેસાડીને પાટણ ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે લાવ્યા હોવાનો વિડીયો સામે આવવા પામ્યો છે અને આ ટ્રકમાં ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરી તેમના જીવ પણ ભયમાં મુકાય તે પ્રકારની મુસાફરી સામે આવવા પામી હતી. ત્યારે આ પ્રવાસ અંગે શાળાના સત્તાધીશો દ્વારા ડીપીઓ કે ટીપીઓની પરવાનગી લીધી છે કે કેમ તેની તપાસનો ધમધમાટ પાટણ ડીપીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મશાલી ગામની શાળા દ્વારા વિદ્યાર્થીઓને મિની ટ્રકમાં ખચોખચ બેસાડી પાટણ ખાતે શૈક્ષણિક પ્રવાસ કરતા હોવાનો વિડીયો સામે આવવા પામ્યો છે. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. ત્યારે શાળા દ્વારા પ્રવાસ અંગે ડીપીઓ કે ટીપીઓની પરવાનગી લીધી હતી કે કેમ, શાળાનો પ્રવાસ આવી રીતે મિની ટ્રકમાં લઈ જઈ શકાય તેવા સવાલો પણ ઊભા થવા પામ્યા છે. ત્યારે આ સમગ્ર મામલો પાટણ ડીપીઓના સામે આવતા તેમણે આ મામલે તપાસનો દોર ધમધમતો કર્યો છે. ત્યારે આ પ્રકારે ટ્રકમાં પ્રવાસ કરી શકાય જ નહીં અને પ્રવાસની પરવાનગી પેસેન્જર સાધન હોય તો જ પ્રવાસની પરવાનગી આપવામાં આવે, સાથે તાલુકા શિક્ષણાધિકારીને આ બાબતે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે તેમ ડીપીઓએ જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભલામણ મુજબ ગુજરાતમાં કુલ 13 જિલ્લાના જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી, જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઘેમરભાઈ જીવાભાઈ રબારીની નિમણૂક કરાતા પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પાટણ શહેરના બગવાડા દરવાજા ચોકમાં આતિશબાજી કરીને પેડાથી મોં મીઠું કરાવી ઘેમરભાઈની જિલ્લા પ્રમુખની વરણીને આવકારી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનેલા ઘેમરભાઈ દેસાઈએ સૌ પ્રથમ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. તે ઉપરાંત રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફુલહાર કરી તેમને અંજલિ આપીને નવો હોદ્દો ગ્રહણ કર્યો હતો. ઘેમરભાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા મારા જેવા એક નાનકડા કાર્યકરને જિલ્લા પ્રમુખ તરીકેની મોટી જવાબદારી સોંપી છે, તેને નિષ્ઠા અને વફાદારીથી નિભાવી સૌ આગેવાનો કાર્યકરોને સાથે રાખી કામગીરી કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો સંકલ્પ લીધો છે, એ રીતે પાટણ જિલ્લામાં પણ તેઓ યાત્રા સ્વરૂપે નીકળી અને ઘરે ઘરે અને ગામે ગામ ફરીને કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયત્નો કરશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં સર્વ સમાજને સાથે રાખીને પાટણ જિલ્લા બેઠક જીતવા તમામ પ્રયત્નો કરાશે. કાર્યક્રમમાં પાટણ તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર, ભરતભાઈ ભાટિયા, યાસીન સુમરા, ઉસ્માનભાઈ શેખ, દાદુજી પ્રવીણભાઈ વાણિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. આજે અમારું શ્રેષ્ઠ નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ખડગેજી, અમારા આદરણીય માનનીય પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ગોહિલજી અને શ્રેષ્ઠ નેતૃત્વના આદેશથી મારા આવા નાના કાર્યકર્તાની પાટણ જિલ્લાના પ્રમુખ તરીકેની મોટી જવાબદારી સોંપી એ બદલ કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, અમારા આદરણીય રાહુલજીએ જે ભારત જોડો યાત્રાનું જે સંકલ્પ લીધો છે, એ રીતે હું પણ પાટણ જિલ્લામાં યાત્રા સ્વરૂપે ઘેર ઘેર ગામડે ગામડે ફરી અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાના પ્રયત્નો કરીશ. ક્યાંક અમારા જે અમારા આજે અમે અહીંયા બાબા સાહેબ આંબેડકર આપણા જે ઘડવૈયા છે એમને ફુલહાર કર્યો, અમારા જે પાટણ સિદ્ધરાજ રાજાનું જે હબ કેવરા છે એમનાથી જે પાટણ ઓળખાય છે એમને ફુલહાર કર્યો, સરદાર પટેલ સાહેબને ફુલહાર કરી અને મેં આજે મારી પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
માયા 886 માં બલિદાન દિને માયા સાતમ નિમિત્તે યોજાઈ પાલખી યાત્રા. વીર મેઘ માયા શહાદત દિનની પાટણમાં કરવામાં આવી ઉજવણી. તો સ્વયં સૈનિક દળ દ્વારા વિશાળ રેલીનું કરવામાં આવ્યું આયોજન. ગુજરાતમાં 13 જિલ્લામાં જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખોની કરવામાં આવી વરણી. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ગેમરભાઈ જીવાભાઈ રબારીની કરાઈ નિમણૂક. તો બગવાડા દરવાજા ચોકમાં આતિશબાજી કરીને મોં મીઠું કરાવી ગેમરભાઈની જિલ્લા પ્રમુખની વરણીને આવકારવામાં આવી. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ. We'll be right back.